नमस्कार विद्यार्थी मित्रों, आजे रीजनिंग नी टेस्ट लेवा जई रह्यो छुं, जेमां मैं खास करी अवारनवार पूछाती जे रीजनिंग नी पेटर्न छे तेने ध्यानमां लीधेली छे। ओके, चलो विद्यार्थी मित्रों प्रश्न नंबर एक जोईए। एक थैलीमां एक रुपियो 50 पैसा अने 25 पैसाना सिक्काओनुं प्रमाण 2:3:4 छे, मतलब 2:3:4 प्रमाणमां छे। जो थैली में कुल 125 रुपया हो तो थैली में 25 पैसा केटला सिक्का हसे, समझी विचारी करवा विनंती, प्रमाण ने ध्यान में लेजो। ऑप्शन ए 25 पैसा 100 सिक्का, ऑप्शन बी 25 पैसा 120 सिक्का, ऑप्शन सी 25 पैसा 150 सिक्का और ऑप्शन डी 25 पैसा 160 सिक्का। अच्छा, प्रश्न नंबर बे। जो 36 व्यक्तियों ने एक काम पूरु करता 18 दिवस लागे छे, तो 27 व्यक्तियों ने आ काम पूरु करता केटला दिवस लागशे? अच्छा, ऑप्शन ए 24 दिवस, ऑप्शन बी 26 दिवस, ऑप्शन सी 28 दिवस अने ऑप्शन डी 30 दिवस। अच्छा, ત્રીજા નંબરનો પ્રશ્ન એમપી ગણી શકાય મિત્રો, આ પ્રકારના પ્રશ્ન ઘણી બધી વખત પૂછાઈ ગયેલા છે। એક ખેલાડી 24 સેકન્ડમાં 200 મીટર દોડે છે, તો તેની ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ કલાક થાય? ઓપ્શન એ 25 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન બી 30 કિલોમીટર પ્રતિ કલાક, ઓપ્શન સી 35 કિલોમીટર પ્રતિ કલાક અને ઓપ્શન ડી 40 કિલોમીટર પ્રતિ કલાક। અચ્છા, પ્રશ્ન નંબર 4 જોઈએ તો તે આલ્ફાબેટિકલ એબિલિટીના આધારે જ છે, પ્રશ્ન નંબર 4 અને 5। અચ્છા, પ્રશ્ન નંબર 4 જોઈએ। જો પેટર્ન આવી રીતે હોય કે એ સી, ત્યારબાદ એફ એચ, ત્યારબાદ કે એમ, ત્યારબાદ પી આર, તો ત્યાર પછીનું પાંચમું પદ કયું આવશે નીચેનામાંથી? તો ઓપ્શન એ ડબલ્યુ અને યુ, ઓપ્શન બી યુ અને વી, ઓપ્શન સી યુ અને ડબલ્યુ અને ઓપ્શન ડી ડબલ્યુ અને વી। અચ્છા, એ જ રીતના પાંચમો પ્રશ્ન છે, પાંચમો પ્રશ્ન પણ એક રિધમ સેટ કરે છે અને જેમાં તમારે એના આધારિત જવાબ આપવાનો છે। જો DHMC બરાબર FJOE હોય તો AXPB બરાબર શું હોય? તો ઓપ્શન એ ACDE, ઓપ્શન બી FQRD, ઓપ્શન સી CZRD અને ઓપ્શન ડી HRPD। અચ્છા, પ્રશ્ન નંબર 6 સાયમલ્ટેનિયસ સિક્વન્સ અથવા રિલેશન વિશે છે। જો બાળક બરાબર પિતા હોય તો પુસ્તક બરાબર શું થાય? ઓપ્શન એ વાચક, ઓપ્શન બી પુસ્તકાલય, ઓપ્શન સી પુસ્તક મેળો અને ઓપ્શન ડી લેખક। અચ્છા, 7મા નંબરનો પ્રશ્ન થોડોક સમજી વિચારીને કરજો। જો 15 વિદ્યાર્થીઓની એક અરોળમાં એ અને બી ડાબી બાજુએથી અનુક્રમે 7મા અને 9મા સ્થાને છે, તો જમણી બાજુથી બંનેનો ક્રમ કયો થશે? અચ્છા, ઓપ્શન એ 9મો અને 7મો, ઓપ્શન બી 7મો અને 9મો, ઓપ્શન સી 8મો અને 7મો, ઓપ્શન ડી 9મો અને 8મો। અચ્છા મિત્રો, પ્રશ્ન નંબર 8 જોઈએ તો ઘડિયાળ સંબંધિત છે। 4 થી 10 વાગ્યાની વચ્ચે બંને કાંટા સામસામે કેટલી વાર આવશે? બરાબર સમજો, સામસામેની વાત કરે છે। ઓપ્શન એ 4 વખત, ઓપ્શન બી 5 વખત, ઓપ્શન સી 6 વખત, ઓપ્શન ડી 7 વખત। અચ્છા, પ્રશ્ન નંબર 9। જો તમે પૂર્વ દિશામાં જઈ રહ્યા હોય અને 180 ડિગ્રી ફરો
तो हवे तमे कई दिशा में जई रह्या हशो? ऑप्शन ए उत्तर दिशा, ऑप्शन बी दक्षिण दिशा, ऑप्शन सी पूर्व दिशा, ऑप्शन डी पश्चिम दिशा। अच्छा, प्रश्न नंबर 10। जो 10 विद्यार्थीओ एकबीजा साथे हाथ मिलावे तो कुल केटली वार हाथ मिलाप थयो हशे? ऑप्शन ए 100 वार, ऑप्शन बी 81 वार, ऑप्शन सी 54 वार अने ऑप्शन डी 45 वार। तो मित्रों, आ रीजनिंग सीरीज हूँ कंटीन्यूस चालू रखते जाइस। आ पार्ट नंबर 1 हतो। विद्यार्थी मित्रों, आवा प्रश्नों आपने परीक्षा में काम में आवशे तेवी आशा साथे। ओके विद्यार्थी मित्रों, धन्यवाद। जय हिंद।